નમસ્તે વિદ્યાર્થીની બહેનો, ધોરણ છ વિષય ગણિત આજે આપણે પ્રકરણ નંબર 3 શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. પહેલાં બે પ્રકરણ આપણે ખૂબ સુંદર રીતે પૂરા કર્યા. મને આશા છે કે તમે પણ એના દાખલા ગણી અને એની એકમ કસોટી ખૂબ સુંદર રીતે પૂરી કરી હશે. પહેલાં બે ચેપ્ટર આપણે સંખ્યા પરિચય અને પૂર્ણ સંખ્યાઓ પૂર્ણ કરી. હવે આપણને ખબર છે કે સંખ્યાઓ, પ્રથમ બે ચેપ્ટર આપણે સંખ્યાઓ વિશે ના જ હતા, હવે ત્રીજું ચેપ્ટર છે સંખ્યા સાથે રમત. હવે આપણે જુઓ તમારે આમાં સંખ્યા સાથે રમત કરવાની છે. આના માટે મેં તમને વોટ્સઅપ ગ્રુપમાં વારંવાર પાડા રિપીટ કરવા માટેનું કીધું જ છે, બરાબર. 1 થી 30ના તો ઓછામાં ઓછા પાડા આવડશે તો તમને અવયવ અવયવીમાં ખૂબ જ મજા પડશે. ચલો તો શરૂ કરીએ નવું ચેપ્ટર, ચેપ્ટર નંબર 3, સંખ્યા સાથે રમત. હવે સંખ્યાનો અવયવ કોને કહેવાય? તો કે જે સંખ્યા વડે આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકાય તે આપેલી સંખ્યાનો અવયવ કહે છે. આ વ્યાખ્યા થઈ ગઈ. 10ને 1, 2 અને 5 વડે નિશેષ ભાંગી શકે છે, આપણને ખબર છે. તો 1, 2 અને 5 છે એ 10ના શું થઈ જાય? અવયવ થઈ જાય. જો અહીંયા 21ના અવયવો પાડવા છે, બરાબર છે. તો જુઓ છો ને તમે, 7 તેરી 21, 21 એકા 21, તો 1, 3, 7, જો 1, 3, 7, 21, આ બધા શું થાય? 21ના અવયવ થઈ જાય. 27, બરાબર, તો શું થાય? 27 એકું 27, 9 તેરી 27, તો 1, 3, 9, 7, ઓછેથી વધુ તરફ જઈએ તો 1, 3, 9, 7 27ના અવયવ થાય. ત્યારબાદ આપણે જોવું છે કે 36, તો 36 એકું 36, 18 દુ 36, 12 તેરી 36, 9 ચોક 36, 6 છાંય 36. અહીંયાથી લઈએ નાનકડાથી, 1, 2, 3, 4, 6, 9, 12, 18 ને 36, આ શું થઈ જાય? એના અવયવ. ફરીથી એક વખત વ્યાખ્યા જોઈએ તો જે સંખ્યા વડે આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકાય તે આપેલી સંખ્યાનો અવયવ કહે છે. માટે અવયવનું હવે આપણને સમજાઈ જાય છે કે અવયવ કોને કહેવાય. તો એના વિશેની થોડીક વાતે જોઈ લઈએ કે 1 એ દરેક સંખ્યાનો અવયવ છે, કેમ કે 1 વડે દરેક સંખ્યાને, આપણે જોયું કે બધામાં 1 તો કોમન આવ્યું જ હતું. દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે. દરેક સંખ્યાનો મોટામાં મોટો અવયવ સંખ્યા પોતે જ છે, બરાબર. હવે આ ફિલફુલ થાય છે કે નહીં ચેક કરી. ચાલો જોઈએ. નાનામાં નાનો અવયવ 1 છે ત્રણેયમાં, તો કે છે. તો આ કન્ડિશન છે એ પૂરી થાય છે કે નથી થતી? તો કે થાય છે. અને મોટામાં મોટો અવયવ એ સંખ્યા પોતે જ છે. જો આ મોટો 21, આ એનો મોટામાં મોટો અવયવ 21, આ 27 27, અહીંયા 36, તો 36 થાય છે. તો આ કન્ડિશન આમાં પૂરી થાય છે. ત્યારબાદ કહે છે કે સંખ્યાને તેના અવયવ વડે નિશેષ ભાંગી શકાય છે. આપણને ખબર જ છે કે નિશેષ ભાગી શકાય તો જ તેનો અવયવ બને છે. પછી સંખ્યાનો અવયવ તે સંખ્યા કરતાં નાનો અથવા તે સંખ્યાની બરાબર હોય છે. સૌથી નાનું આપણે 1 જોયું અને એ સંખ્યા પોતે, એટલે આપણે જોયું કે એ સંખ્યા પોતે છે તે તેનો અવયવ છે. ત્યાર પછી છે સંખ્યાના અવયવો નિશ્ચિત સંખ્યામાં હોય છે. આપણે એક જોયું કે 27 વાળું જે છે, તો હવે પહેલો અવયવ જો તમને બતાવું. આ 36 છે એના સૌથી વધારે અવયવ છે, જો. તો નિશ્ચિત સંખ્યામાં થયા કે 1 સૌથી નાનો અવયવ ને 36 છે તે સંખ્યા પોતે જ એનો સૌથી મોટો અવયવ. તો આપણને ખબર પડી જ જશે કે ભૂલ આપણી થશે ને તો કે આના કરતાં વધી જાય છે, તો આનો અવયવ કેવી રીતે બને છે, બરાબર. ત્યારબાદ વાત આવે છે અવયવીની. સંખ્યાનો અવયવી તે આપેલી સંખ્યા વડે નિશેષ ભાંગી શકાય તેવી દરેક સંખ્યાને સંખ્યાનો અવયવી કહે છે. અવયવમાં શું કહેતા હતા? તો કે જે સંખ્યા વડે આપેલી સંખ્યાને નિશેષ ભાંગી શકાય તે સંખ્યાનો અવયવ છે. હવે અવયવીમાં શું કહે છે? તો કે સંખ્યાનો અવયવી તે આપેલી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તેવી દરેક સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવી કહે છે. ઉદાહરણ જોઈએ તો તમને વધારે ખ્યાલ આવ. જો 7 વડે ભાગવાનું છે, તો 7 વડે શું થાય? 7 7 2 14, 7 તેરી 21, 7 ચોક 28, એના આખો 7નો પાડો આવી જાય.
તો એને નિશેષ ભાંગી શકાય છે. તો 7, 14, 21, 28 એ 7ના અવયવી છે. તો આખો પાડો જેમાં આવી જાય છે એને આપણે શું કહેશું? અવયવી. એના જો ઉદાહરણ તમને વધારે દેખાડું તો જો 5, 5 6, 5, 5 2 10, 5 3 15, 5 4 20, 5 5 25 એમ આગળ આખું આવી જશે. તો આ એના અવયવી થાય છે, તમને સમજાય છે. ત્યારબાદ 6, 6 1 6, 6 2 12, 6 3 18, 6 4 24, 6 5 30 તો આ પણ શું થાય છે? એના અવયવી. 8, 8 1 8, 8 2 16, 8 3 24, 8 4 32, 8 5 40 તો આ શું થાય છે? એના અવયવી. તો આ રીતે આપણને અવયવ અને અવયવીની ખબર પડે છે. હવે અવયવ અને અવયવીની આપણે જ્યારે એ બંને વચ્ચેનો ભેદ પારખી શકશું ત્યાર પછી જ આપણે અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા વિશે જોઈશું. મને આશા છે કે તમને આજનું બધું સમજણ હશે અને ઘરે પાળા ખાસ પાકા કરવાના છે અને અવયવ અને અવયવી પાડતા શીખવાનું છે. કેમ કે આ આપણા પ્રકરણનું નામ જ છે, સંખ્યા સાથે રમત. તો દરેક સંખ્યા તમને મનમાં જે સંખ્યા આવે એ સંખ્યા લઈ અને તમારે એનો પાડો જોવાનો, એના અવયવ પાડવાના, એના અવયવી જોવાના, એટલે તમને સંખ્યા સાથે રમત થશે. આ કોરોનાના મહામારીમાં તમે ઘરે રહી અને સંખ્યા સાથે રમતો કરો, શીખો, ગણિત શીખતા રહો, ઘરે રહો, સુરક્ષિત રહો. નમસ્તે.